जूनागढ़ में सखी वन स्टॉप सेंटर में युवती अपहरण मामलो सामे आव्यो छे। परिवारजनों ए स्टाफ ने धक्को मारी युवती अपहरण कर्युं हतुं, तो माता पिता बे काका सामे फरज में रुकावटनी फरियाद नोंधवामां आवी छे। युवती प्रेमी साथ लिव इन रिलेशनशिप में रहती थी। पोलीसे युवती ने सखी वन स्टॉप सेंटर में मूकी गई थी। परिवारजनों युवती ने बड़जबरी थी कार में उठावी गया हता। सखी वन स्टॉप सेंटर ज्यांथी एक युवतीનું અપહરણ કરવામાં આવ્યું હતું, જે યુવતીને જૂનાગઢ પોલીસ જે છે તે અહીં મૂકી ગઈ હતી। પોતે રિલેશનશિપમાં રહેતી હતી અને પરિવારજનો દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું છે। પરમદી મોડી રાતની ઘટના બની છે અને ખાસ કરીને જે યુવતીનું અપહરણ કરવામાં આવ્યું છે તે યુવતી અહીં રાખવામાં આવી હતી, પરંતુ તેને પરિવાર સાથે જવું નહોતું અને પરિવાર સાથે ન જવાના કારણે તેમના પરિવારજનો અહીં આવ્યા હતા, તેમને સમજાવવા પણ આવ્યા હતા, પરંતુ પરિવારજનો દ્વારા બળજબરી કરવી તેમની જે છે અહીંથી અપહરણ કરવામાં આવ્યું છે। હાલ તો જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં તેમની ફરિયાદ નોંધવામાં આવી છે અને જૂનાગઢ પોલીસ સ્ટેશન દ્વારા તેને તપાસ શરૂ કરવામાં આવી છે। કેતનજો સંદેશ ન્યૂઝ જૂનાગઢ। બનાસકાંઠામાં મેનેજરે પેઢીના સંચાલક સાથે ઠગાઈ કરી છે। નેનાવાના બનાસ કૃષિ માર્કેટમાં પેઢીના મેનેજરે ઠગાઈ કરી, સંચાલકની જાણ બહાર એરંડા વેચી 49.43 ની છેતરપિંડી આચરી। પેઢીના મેનેજર દિનેશ જોશી આચરી છે ઠગાઈ। ધવલ જોશી જોડાઈ ગયા છે। ધવલ, કેટલા રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે? પ્રીતિ, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના નેનાવામાં આવેલી બનાસ કૃષિ માર્કેટ યાર્ડમાં એક જે પેઢી આવેલી છે ને, આ પેઢીના મેનેજરે જે પેઢીના સંચાલક છે તેની સાથે જ છેતરપિંડી આચરી છે। મહત્વની વાત છે કે પેઢી મેનેજર જે દિનેશ દેવચંદભાઈ જોશી છે તેને અન્ય શખ્સો સાથે મળીને જે પેઢીના સંચાલક છે તેમની જાણ બહાર એરંડાનો માલ છે તે ખરીદી લીધો હતો અને આ માલ છે તે બારોબાર વેચીને જે બિલો હતા તે બિલો કોમ્પ્યુટરમાંથી ડિલીટ કરીને 49.43 લાખ જેટલી જે છેતરપિંડી છે તે આચરી છે। જો કે મામલો જૂનો છે, પરંતુ હવે મામલો છે તે જે પેઢીના સંચાલક છે જયંતિભાઈ ધનાભાઈ પટેલ તેમના ધ્યાને આવતા અત્યારે તો જયંતિભાઈએ જે પેઢીના મેનેજર દિનેશભાઈ જોશી સહિત અન્ય જે બે શખ્સો તેમની સાથે મળીને છેતરપિંડી આચરી, આ ત્રણેય શખ્સો સામે અત્યારે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ છે તે હાથ ધરી છે। પ્રીતિ, આભાર તમામ વિગતો માટે। રાજ્યમાં માવઠાની આગાહીની વચ્ચે તાપમાનમાં વધારો નોંધાયો। ભેજનું પ્રમાણ વધતા તાપમાનમાં 2 ડિગ્રી વધારો નોંધાયો। ભુજમાં 16 ડિગ્રી, નલિયામાં 12 ડિગ્રી તાપમાન, અમરેલી અને પોરબંદરમાં 17 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 15 અને કેશોદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું, ડીસામાં 17, ગાંધીનગર અને અમદાવાદમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો કયા જિલ્લામાં કેટલું તાપમાન નોંધાયું તેના પર નજર કરી, અમદાવાદમાં 20 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું, ભુજમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે। એટલે કે જે શહેરોમાં અત્યાર સુધી તાપમાન જે છે 17 થી 18 ડિગ્રી પહોંચી ગયું હતું તેમાં હવે ક્યાંક 2 ડિગ્રી વધારો નોંધાયો છે, એટલે કે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે। પરંતુ ડિસેમ્બર માસની શરૂઆત છે, હવે આગામી સમયમાં ઠંડી વધી પણ શકે છે। રાજકોટમાં 15, કેશોદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું। જમ્મુ કાશ્મીરમાં ફરી બરફવર્ષા થઈ છે। કાશ્મીર અને લદ્દાખના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા, જમ્મુ કાશ્મીરના પૂંછ અને ડોડામાં બરફવર્ષા થઈ, બરફ પડવાના કારણે મુગલ રોડ બંધ થયો। કુપવાડામાં બરફવર્ષા થતાં રસ્તા પરના બરફના થર જામ્યા, બીઆરઓએ કરી બરફ હટાવવાની કામગીરી। હિમાચલ પ્રદેશમાં પણ પહાડો પર બરફવર્ષા થઈ છે। લાહોલ સ્પીતિમાં છવાઈ બરફની ચાદર, પહાડો પર બરફવર્ષાને કારણે તાપમાન ગગડ્યું। કાશ્મીરમાં અનેક સ્થળોએ માઇનસમાં પહોંચ્યું છે તાપમાન। રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી, આગામી 2 દિવસ છૂટાછવાયા વરસાદની સંભાવના છે। રાજ્યના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે। આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ રહેશે। વડોદરા, ભરૂચ, નર્મદામાં કમોસમી વરસાદની આગાહી, આવતીકાલે પંચમહાલ, વડોદરા, ભરૂચમાં વરસાદ રહેશે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજરોજ કયા કયા જિલ્લામાં વરસાદ રહી શકે છે, તો ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લામાં આજે વરસાદ રહેશે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। તો આવતીકાલે પણ ભરૂચ, વડોદરા, પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં આવી છે।
વડાપ્રધાન મોદીએ દુબઈની મુલાકાત દરમિયાન વિવિધ દેશોના રાષ્ટ્ર અધ્યક્ષો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓ ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીને પણ મળ્યા હતા. મેલોનીએ પીએમ મોદી સાથે સેલ્ફી પણ લીધી અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે અમે સારા મિત્રો છીએ. ફોટો શેર કરતી વખતે મેલોનીએ હેશટેગ મેલોડી લખ્યું હતું, જેમાં મેલનો અર્થ મેલોની અને ઓડીનો અર્થ મોદી છે. મહત્વનું છે કે અગાઉ પણ ઇટલીના વડાપ્રધાન મેલોનીએ વૈશ્વિક મંચ ઉપર પીએમ મોદી અને ભારત સાથે આત્મીયતા દર્શાવી છે. ગત 10 સપ્ટેમ્બરના રોજ ભારતમાં યોજાયેલ G20 શિખર સંમેલનમાં પણ મેલોનીએ પીએમ મોદીના સફળ નેતૃત્વના વખાણ કર્યા હતા. તો 17 સપ્ટેમ્બરના પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે જોર્જિયા મેલોનીએ સોશિયલ મીડિયા પર એટલે કે ટ્વિટર ઉપર પીએમ મોદી માટે એક્સપ્રેસ સંદેશો લખ્યો હતો અને પીએમ મોદીના પોતાના સારા દોસ્ત ગણાવી ભારત અને ઇટાલી બંને દેશોના સારા ભવિષ્યની ઈચ્છા દર્શાવી હતી. સોશિયલ મીડિયામાં જોર્જિયા મેલોનીની પોસ્ટ બાદ અવનવા મીમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે. રાજકોટમાં લગ્નમાં 12 લાખનું પાકીટ ચોરી કરવાના મામલે ઘંટેશ્વર પાર્કમાં આજે ઘટના બની હતી ત્યારે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મહેમાન બનીને ગઠિયો આવ્યો હતો, પીળા રંગની કોટી પહેરી આવ્યો હતો આ ગઠિયો, કે જેણે 12 લાખની જે પાકીટ છે તેની ચોરી કરી હતી. હાલમાં તે રફુચક્કર થઈ ગયો હતો. 12 લાખ રૂપિયા ભરેલો પાકીટ ચોરી જે રફુચક્કર થયો હતો તેના સીસીટીવી સામે આવ્યા છે. તે મહેમાન બનીને આવ્યો હતો, પીળા રંગની તેણે કોટી પહેરી હતી. મહિસાગરના લુણાવાડા શહેરના કેટલાક વિસ્તારોમાં ગતરોજ બપોરના 12 વાગ્યાથી વીજળી ગુલ થઈ ગઈ હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે ખોદકામ દરમિયાન અંડરગ્રાઉન્ડ વીજ વાયરમાં પંચર થતા આ સમસ્યા સર્જાઈ હતી. એમજીવીસીએલની ટીમો વીજ પુરવઠો શરૂ કરવા કામે લાગી હતી. વીજળી ગુલ થતાં સ્થાનિકો પરેશાન થયા હતા. ત્યારે વડોદરા ખાતેથી મિકેનિક આવ્યા બાદ વીજ પુરવઠો શરૂ થશે તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજરોજ કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ભાદર 1 ડેમની મેઇન પાસે સર્વિસ રોડનું ખાતમુહૂર્ત કરાયું. આશરે 2 કરોડથી વધુના ખર્ચમાં બનનાર ભાદર 1 ડેમની મેઇન કેનાલ પાસે સર્વિસ રોડનું ખાતમુહૂર્ત કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તથા પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક અને ધારાસભ્ય તથા અધિકારીઓ ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ધોરાજી વિસ્તારના ખેડૂતોએ તથા સરપંચોએ આ કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા હતા. ભાદર 1, ભાદર 2 વેણુ અને મોજ ડેમમાંથી જે સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવ્યું છે, દર વખતે ખેડૂતોની, ખેડૂત આગેવાનોની અને રાજકીય આગેવાનોની પણ સરકારમાં રજૂઆતો હોય છે કે કેનાલ બરાબર રિપેર કરાવો, કેનાલની સફાઈ કરાવો. પરંતુ તંત્ર દ્વારા ઉપરછલી સફાઈ કરાવી અને પાણી છોડી દેવામાં આવે છે, એને કારણે જે સિંચાઈ થવી જોઈએ એ સિંચાઈ થતી નથી. ભાદર 1 ડેમની યોજના, સિંચાઈ યોજના આવેલી છે, એનું દિવાળી ટાઈમની અંદર પાણી છોડવાનું હોય, પાણી વહેલું ન છોડ્યું, કારણ કે દિવાળી ટાઈમે ચારો કેટલું વાવેતર કરવાનું હોય અને સરકારે કોન્ટ્રાક્ટર સાફ સફાઈ કરવાનું દિવાળી પહેલા આપ્યો હતો, એમાં નકરો ભ્રષ્ટાચાર થઈ ગયો. કારણ કે સરકાર જાહેરાત કરી દે કે આટલું કામ આપ્યું, પણ કોન્ટ્રાક્ટર કામ કરતા નથી, અંદર કચરો ને બધું પડ્યું રહીએ, એટલે છેવાડાના ખેડૂતને પાણી નથી મળતું, કારણ કે ઓવરિયા કુંડીની અંદર આવી જાય સાયપોન હોય એટલે, અને નકરો ભ્રષ્ટાચાર થયેલો છે. અમુક જે ડેમોમાં ક્યાંય નાની મોટી ક્ષતિઓ અગાઉ મહિના પછી થઈ હોય તો કેનાલો રિપેર કરવાની સમયસર એની સામે સેફ સ્ટેજે લઈ જવાના કામો કરવાના, એમાંય સ્કીમો તૈયાર કરવાની, અથવા તો મોટા ડેમ હોય તો એમાં કોઈ રિપેરિંગની કામગીરી હોય તો પણ સમયસર થાય એ માટેની પણ ગઈકાલે ચિંતન શિબિરમાં આ બાબતે ચર્ચાઓ થઈ છે. અહીંથી પણ આ કોઈ કેનાલ એવી હશે કે જ્યાં કાંઈ નાનું મોટું ગાબડું વગેરે રજૂઆત હશે તો એની વહેલી તકે થઈ જાય. એમાં ના, એવું નથી. મોટાભાગે જે અમારી પાસે રજૂઆતો આવી છે એ પ્રમાણે સાફ સફાઈ કરાવી છે, અને છતાંય હજી ક્યાંય તમારા ઉપર ધ્યાન ઉપર હોય તો કહેજો ને, આપણે સાફ સફાઈ કરાવી લઈશું, એમાં કોઈ કોઈને બચાવવાની અથવા કોઈને છાવરવાનો સવાલ જ નથી. તો 2014થી શરૂ થયેલી પ્રો કબડ્ડી લીગની 10મી સિઝન આજે અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ઇકા એરેના સ્ટેડિયમમાં શરૂ થવા જઈ રહી છે. ત્યારે સિઝનની પહેલી મેચ ગુજરાતની હોમ ટીમ ગુજરાત જાયન્ટ્સ અને તેલુગુ ટાઇટન્સ વચ્ચે રમાશે. In Kavadi, everything is challenge, and in every team you have a lot of challenge, and when you are captain, so you have a more hard work,
and you are working with young talents, and this is maybe little difficult, and this is also something good for you. केंद्रीय गृहमंत्री अमित शाह सोमनाथ की मुलाकात, सोमनाथ मंदिर में करते दर्शन पूजा अर्चना करते अमित शाह सोमेश्वर महापूजा ने ध्वज पूजा करते। केंद्रीय गृहमंत्री अमित शाह काले सांजे गुजरात ना प्रवासे आया, वेरावर एक कार्यक्रम में हाजर रहा था। आज सोमनाथ दर्शन बाद जूनागढ़ ने अमदावाद में विविध कार्यक्रमों में हाजरी आपशे। 11 वगे जूनागढ़ में रूपायण जन्म शताब्दी कार्यक्रम में हाजरी आपशे, 3 वगे माटी काल महोत्सव में हाजरी आपशे। अमदावाद में हाजरी आपशे ते माटीकाल महोत्सव में।